વાલી દીકરીના વધામણામાં માઈ ભક્ત મહેશભાઈની દીકરીના જન્મની બાધા પૂર્ણ થતા માં અંબાને 201 ફૂટની ધજા ચડાવાશે. અંબાજી ભાદરવા પૂનમના મેળાની ઓળખ સમા પગપારા યાત્રા સંઘનો અવિરત પ્રભાવમાં અંબાના ધામમાં જય અંબેના જયઘોષ સાથે ઉમટી રહ્યો છે. ગામે ગામથી અને દૂર દૂરથી પદયાત્રા સંઘોમાં દર્શન માટે આવી રહ્યા છે. આસ્થા ભક્તિ શ્રદ્ધા અને બધા માનતા સાથે પધારી રહેલા સંઘો અનન્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. મેળાના ચોથા દિવસે મહેસાણા ડેલા વસાહતનો જીજે ટુ પગપારા યાત્રા સંઘ અંબાજી પહોંચ્યો હતો, જેમાં 80 જેટલા માય ભક્તો જોડાયેલા હતા. છેલ્લા 7-8 વર્ષથી આ સંઘ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપારા સંઘરૂપે આવે છે. સંઘમાં આવતા માય ભક્તો મુકેશભાઈને ત્યાં દીકરી અવતરણની વધામણી રૂપે માં અંબાને 201 ફૂટની ધજા ચઢાવવાની માનતા પૂર્ણ કરવા સંઘ આવ્યું છે. મુકેશભાઈએ પોતાના ત્યાં દીકરી આવશે તો માં અંબાજીને 201 ફૂટની ધજા ચઢાવશે એવી માનતા રાખી હતી. પહેલા સંઘમાં સભ્યો પાસેથી ફંડ ફાળો ઉઘરાવી ધજા લાવવામાં આવતી હતી. આ વખતે મુકેશભાઈ તરફથી દીકરી જન્મની ખુશીમાં ધજા ચઢાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દીકરી જન્મની વધામણી માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. વાલી દીકરી યોજના થકી આજે રાજ્યમાં દીકરી દીકરા એક સમાનની ભાવના પ્રબળ અને મજબૂત બની છે. ત્યારે મહેસાણાના આ સંઘે અંબાજી મેળામાં દીકરી જન્મની ખુશીમાં 201 ફૂટની ધજા સાથે પગપારા યાત્રા કરી લાખો માય ભક્તોને અનેરી પ્રેરણા પૂરી પાડી છે. શક્તિ સ્વરૂપા આદ્ય શક્તિ અંબાના ધામ શક્તિપીઠ અંબાજીમાં ઉજવાઈ રહેલ આસ્થારૂપી ભાદરવી મેળો મુકેશભાઈ જેવા અનન્ય અને અનેક માય ભક્તોની શ્રદ્ધાના બરે આરાસુરી ડુંગરોમાં જય ઘોષના નાદથી સુરે કરાએ ખીલી રહ્યો છે. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. બોલો અમે માત કી જય. મારું નામ મુકેશભાઈ છે. અમે છેલ્લા ડેલા વસાત મહેસાણાથી આવીએ છીએ. છેલ્લા 7-8 વર્ષથી આવીએ છીએ. અમે પહેલાં ગ્રુપ 6 વર્ષથી તો અમે ગ્રુપ દ્વારા ઉઘરાઈને અમે ધજા લાવતા હતા ગ્રુપ દ્વારા. આજે છેલ્લી બાધા મારી છે. બાધા મારી દીકરીની હતી. બાધા અમે પૂરી કરવા જઈએ, માતાજીને અર્પણ કરવા જઈએ. બોલો અમે માત કી જય. 201 ફૂટની ધજા છે. 70-80 અમારે આ રીતે જ અમારે સંગઠન રહેશે તો આવતી વખત અમે